તો સમી સાંજે કારેલીબાગ ઉડા સર્કલ પાસે કોંગ્રેસનું વિજય અભિયાન સંમેલન મળ્યું હતું. કોંગ્રેસના વિજય અભિયાન સંમેલનમાં વડોદરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી, પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત અગ્રણી અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં 3 નિવૃત્ત સરકારી કર્મચારીઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીના સમર્થનમાં યોજાયેલ વિજય અભિયાન સંમેલનમાં કાર્યકરોમાં જોશ પૂરવાનો પ્રયાસ કરતા મધુસૂદન મિસ્ત્રીએ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કેટલાક પૈસાદારોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની સામે કોંગ્રેસનો ઉમેદવાર એ ગરીબો, આદિવાસીઓ, લઘુમતીઓ, કામદારો, ફેરિયાઓ, નાના નાના માણસો, રસ્તા ઉપર કામ કરનારાઓ, સામાન્ય વર્ગ, નીચલો મધ્યમ વર્ગ એનું પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસે આ દેશને સીચ્યો છે. કોંગ્રેસે આ દેશને આજે એવી ઊંચાઈ ઉપર લાવીને મૂક્યો છે જેનું તમામે તમામ કોંગ્રેસનો ગર્વ લે છે, દેશ ગર્વ લે છે. ગુજરાતનો મુખ્યમંત્રી કોઈ કોઈ વખતે એમ કહે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું. મને એક દિવસે બહુ ગુસ્સો ચડ્યો એના પર. મારા વિસ્તારમાં સાબરકાંઠા કે કોંગ્રેસે શું કર્યું 60 વર્ષમાં, મેં કીધું તને બોલતો કર્યો. એક અપુ છે, એને કીધું હું ચા વાળો. મેં ઇન્ટરવ્યુ આપ્યો જાહેરાત થઈને, કીધું હું ચાલી વાળો છું, હું ચાલીમાં જન્મ્યો છું. ગરીબી શું છે તે મેં જોઈ છે. ભણતા ભણતા 1 રૂપિયામાં મેં મજૂરી કરી છે. હું પટાવાળો હતો, હું પાણીની કરબની અંદર કામ કરતો હતો, હું કલર મિક્સર હતો, હું ગુમાસતો હતો, હું કડિયા કામ કરનારો હતો, હું બેલદાર હતો. એ કામોનો મને આજે ગર્વ છે અને તમે